મેળો લાગે, મેળો નીકળી ચુક્યા સુરેન્દ્રનગર રોડ ઉપર ઉપાસના કરીને કાઢશે સરકાર. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય વ્લોગ. તો કેમ છો તમે બધા? આવ્યો તમે બધા મજામાં આવશો, મસ્ત છો. ને અત્યારે હું બસની વાટ જોઉં છું, આવે એટલે જાશું કંપની અને મળી આવો. પછી હું તમને નહીં દેખાડું મારી ફેમિલીનું રિએક્શન લઈશ. પહેલાં વાળ કપા, અલગ ટાઈપના વાળ કપાઈ યાર. જોયા વગર બોલ દે છે, જો તો ખરી પેલા. હું પાછી દેખાડીશ મારા વાળ જરાક નહીં. હાઉઝ માય હેર સ્ટાઈલ દેખાશે નહી, કઈક આવશે. બાર લાઈટ નો સરખા દેખાશે, કઈક આવી ટાઈપ નો વાળ છે. તો અત્યારે બસ નાહી લીધું છે ને બસ હવે મારે કપડાં ઇસ્ત્રી છે, ઇસ્ત્રી થાય છે. મળી આપણે થોડીક વારમાં. ને મારે આજે પેકિંગ કરવાની છે થોડુંક, બે દિવસ મને કપડાં બે જોડી નાખવાના છે. અને થેલો પેલો ડોક્યુમેન્ટ થોડાક લેવાના છે ને એ બધું લઈને કરવું પડશે. આ થોડુંક લોકમાં ઓછું ધ્યાન દેવાશે, કરશું આલો કંઈક. કૂતરાની મને વાત જ જોઈએ છે મારી ગાડી નીચે અહીંયા બેહવાનું. જોજો ભાઈ, જાજા બંધ જઈશ એટલે એમ બેસી જશે. હવે મારે થેલા પેલા બધું પેક કરવાનું છે, આ થેલો હું લઈ જાઉં છું. થોડી ઘણી આઈટમ મેં અહીંયા કાઢી છે. પાઉચ ગોતું છું, પાઉચ મળતું નથી. છેલ્લે છેલ્લે 8 વાગ્યા છે, મારે હમણાં કલાકમાં જવાનું છે, કાંઈ મળતું નથી. પાવર બેન્ક ચાર્જિંગમાં મૂકી દીધી છે, થઈ ગઈ હશે. પાવર બેન્ક એક પોઈન્ટ બાકી છે, એ થઈ જશે ને પછી જાઉં છું. સ્ટેશન અમે આવી ગયા છીએ ને હું ને મારો ફ્રેન્ડ ઓમ જાય રહ્યા. થોડો રહેવા દે, બસની વાટ જોઈ છે ને બસ બસમાં હમણાં બેસી જશું. પછી હું કાંઈ વિડીયો કાંઈ બનાવવા નથી, ડાયરેક્ટ પછી સુરેન્દ્રનગર પહોંચીને જ કરવાનો છું વિડીયો. કેમ કે હું લિંડરમાં છું. હે ટિકિટ? આયરન બે ટિકિટ, 2 સીટ્સ. તો બસ અત્યારે હું જરાક બસ સ્ટેશન બતાવી દઉં છું કે હું જવાનો છું. ઈરાક તારક અંબાણી રાખ ને ત્યાં સુરેન્દ્રનગર જઈને હવે ડાયરેક્ટ મળશું. કેમકે વચ્ચે હું કાંઈ છૂટ નથી કરવાનું, તરત સુઈ જવાનું છે બસમાં. ફૂલ નિંદરમાં છું, હું સુઈ ગયો હતો, આને મને ઉઠાડ્યો. તો આપણે ડાયરેક્ટ આપણે સુરેન્દ્રનગર પહોંચીને આપણે મળ્યા છીએ. કાલ રાતે અમે પહોંચ્યા, અત્યારે સવારના ઘડિયાળ ક્યાં છે, સવારના 6 વાગ્યા છે બરાબર. કાલ રાતે અમે પહોંચ્યા હતા 2:30 વાગે અને ડાયરેક્ટ અમે સુઈ ગયા. મેં કાંઈ બ્લોક બ્લોક ઉતારણ તો ત્યાં અમે રૂમે હતી બરાબર. હું તમને થોડોક રૂમ ટૂર કરાવી દઉં કેવો રૂમ છે. સિમ્પલ જ છે, કાંઈ છે નહીં. શું કે તારો, તમને રૂમ વૂમ બતાવી દઉં પછી વાત. રૂમ વૂમ તમને બતાવી દઉં પછી મળી આગળ. જોશો બીજા બે ફ્રેન્ડ છે એમનાથી તમને પછી મળો. એ બીજા રૂમ માં અજાન ચાલુ, અજાન અહીંયાથી જો એન્ટ્રી છે બરાબર. અહીંયાથી આમ આગળ આગળ જવાનું, અહીંયાથી જ પૂરું થઈ જાય. અહીંયા બાથરૂમ છે, આપણા સંદીપભાઈ છે, ટીવી છે, પછી આ નંકી બાલ્કની છે. અત્યારે રાત છે, અત્યારે કાંઈ દેખાશે નહીં. સવારના 6 વાગ્યા છે. આ થોડું કાંજવાળું છે ને એટલે બતાવું. અહીંયા વોશ બેસિન છે, પછી એક બેડ છે નંકો, એમાં ફોન. હે અહીંયા કાંઈ નંકો આવો મિરર છે, જે ઊંધી બાજુ લગાવ્યા છે. આ સાઈડ લગાવવાનો હોય પણ આ સાઈડ લગાવ્યા છે, કાંઈ વાંધો નહીં. ચાલુ સેટઅપ બોક્સ, ટીવી ચાલુ કરજે તો થોડીક વાર પછી જોઈ ટીવી ચાલુ છે કે નહીં. બસ બેડ છે ને આટલું છે, એક બેડ આવે એટલી જગ્યા છે ને. અહીંયા બાથરૂમ છે ને પૂરું, આટલો જ રૂમ છે, બીજું કાંઈ ખાસ છે નહીં. આટલા રૂપિયામાં આટલું જ મળે, કેટલા રૂપિયા એ તમને નહીં કહું.
ભલે હાલો, હવે અમે નીકળશું હમણાં થોડીક વાર રહીને, તો ગાંજવાળું થાય અને અમારા જે બે ભાઈબંધ છે નીચેના રૂમમાં છે એ તૈયાર થઈ જાય. નીકળી કે ફોટો પાડ લે લે જો મેળો લાગે મેળો. અત્યારે એક્ઝામ પૂરી કરીને અમે બહાર નીકળ્યા છીએ, યુનિવર્સિટીની બહારથી એક્ઝામ પૂરી થઈ ગઈ છે અને અમે અત્યારે વાત જોઈએ છે. અમે બે જણા બહાર આવી ગયા છીએ, બીજા બે જણાથી આવે છે એને પેપર હજી લખાવું નહીં. અમે ફોન કર્યા પણ ફોન ઉપાડતા નથી. વિચારીએ છીએ ક્યાંક જવાનું કે કાંઈક કરવાનું. કાંઈ સુરેન્દ્રનગર આવ્યા છે તો એમ રૂમે રૂમે રહી, એના કરતાં અત્યારે જો બે નથી વાગે, એક વાગ્યો તેના કરતાં થોડોક વાર ટાઈમ ક્યાંક કાઢી આવી પિક્ચર જોવાનું વિચારીએ છીએ. રિક્ષાવાળા બધા લાઇનમાં ઊભા જ હોય, રિક્ષાવાળા બધા લાઇનમાં ઊભા જ છે. કે છે બસ સ્ટેશન જાઓ, બસ સ્ટેશન. બસ સ્ટેશન નથી જવું પાછું, અમારે બસ સ્ટેશન કરીને જ રૂમ છે. રૂમ મેં તમને બતાવ્યો, ક્રિષ્ના હોટલ કરીને છે. તમારે આગળ રહેવું હોય ને તમે આવી શકો, જગ્યા સારી છે. ને હાલે એક બે દી માટે તમારે આગળ રહેવું હોય કે એમ કે ફોન આવે એક મિનિટ. હા ભાઈ, મને શાંતિથી લોગે કરવા ન દેતો, હું ત્યાં જઈને કરું છું વાતો બરાબર, ને એમાંથી ફોન કરે છે. હું ક્યારે હું હાલે ગયેલો સંદીપ, ખબર ન પડી ક્યાં મને. ફોટો મસ્ત કરે ને સંદીપ, લે આ સાઈડ ઉપર, આ સાઈડ રોશને હારી રાખો, ઉપર જાય આ સાઈડ ઉપર ફોટો પાડતો. હાલ હાલ હોટલની તલાશમાં આવે નીકળી ચૂક્યા સુરેન્દ્રનગર રોડ ઉપર. ઉપાસના કરીને કાઢશે સર્કલ. ડોમિનોઝ વોમિનોઝ બધું છે, ડોમિનોઝમાં અત્યારે ખાવું નથી બરાબર. કંઈક મને એલા નિશાંતે કીધું કે નોવેલ્ટી પરાઠા હાઉસ કરીને છે, હું પરાઠાની બધું સારું મળે. હવે એ મેપમાં જોવું પડશે અહીંયા ક્યાં છે. ઓ ક્યાં ગયો હાલ ને ભાઈ, તું જ્યાં ત્યાં ન જાય અને આચરણ જવા દે. મારે પેપર કેવું કયું સંદીપ? પેપર તો જોરદાર છે, 80% આવી આવશે. વારે વા 80% આવશે, વારે વા. મેં ખાઈ લીધું છે ઉપર જો છે એનવાય સિનેમાની બાજુમાં જે પીઝા પાસ્તા વાળો હતો ત્યાં આગળ અમે ખાધું છે. હવે બે જણા તો જાય છે રૂમે, અને થાકી ગયા તો આરામ કરે છે. અમે અહીંયા એનવાય સિનેમા આવ્યા, એનવાય સિનેમામાં આવ્યા છીએ પિક્ચર જોવા. અત્યારે 2:45 થયા છે, 3:30 નો શો છે. થોડીક ફ્રી બેઠા હતા, એક પિક્ચર જોઈ નાખ્યું અને પછી રૂમે જઈને ડાયરેક્ટ સુઈ જ જાય. પછી સાંજ પડશે, અમે 3 કલાકનું પિક્ચર છે, સાંજ પડશે. મળી હાલો આપણે, 1.5 કલાક અંદર બેવાનું. બેઠા છે, વાટ જોઈ છે. મમ્મીની માને સંદીપ ક્યાં, સંદીપ ક્યાં, સંદીપ હોસ્ટેલને લિફ્ટમાં ફોટા પાડવા ગયો હતો હમણાં. તમે કહો કે લિફ્ટ જમા લઈ લીધી, તમે નીચે આ લઈ ગયો. બોલો આપણે ચેકિંગ વાર હતા ને, તો એ સામે મેં એમ જરા બહાર જ આખે હતા, બહાર આંઠો મારીને પાછો અંદર લિફ્ટમાં. લિફ્ટ માઇન્ડ મને ફોટો પાડવા ગયો, લિફ્ટ કહો કે નીચે બોલાવી લીધી. આજો આજો સંદીપ, એને એને જાય છે ને, તો અહીંયા જે વર્કર છે ને તેને લિફ્ટ નીચે ખોલાવી, તો હું નીચે આલે ગઈ મારા સામે. મેં કીધું મેં જરા બહાર જાય ગયા જરા કામ હે, તો એમ કરીને બહાર ગયો ને, ટાઈમ પાસ કરીને પાછો ઉપર આવ્યો. સંદીપ આ બધું જોવાતું નથી મારાથી, આ એક જે છે ને બહુ ખોટી છે. આમ અમારા જ્યાં સિંગલ આમે કેમ આવા લોકો જ આવે, ક્યાંય પણ જાય પીછે જોઈ જાય, ખાવા ગયા ત્યાં પણ આમ જ. હું સંદીપને ક્યાં ન કહું છું કે આ યુસ્મિક ને ફોટો પડાય નથી પડાવતો. સંદીપ હું જાય, હું ફોટા પાડો હાલ. સંદીપ, સંદીપ આખી ટોકી જ ખાલી, આખી ટોકી જ ખાલી.
ખાલી અમે બે જ જણા છે આખી ટોકી. ઇન્ટરવલ પડ્યો છે, ઠીક છે મૂવી. જરા પિક્ચર થઈ ગયું ખતમ ને પિક્ચર હતું સારું એકદમ. હે કેવું હતું? જોરદાર સલાહ હતો. મને વચ્ચે બે વાર નિંદર આવી ગઈ, પણ પિક્ચર સારું છે. જે KGF 3 વાટ જોતા હતા ને તો આ પિક્ચર જોઈ શકે, કેમ કે એને જ મને છે. અને આમાં હવે પાર્ટ 2 આવવાનું, એટલે KGF 3 આવશે પછી આના પાર્ટ 2 નો ઇંતજાર રહેશે. ને એ રીતે એમ બનાવતા રહે. પિક્ચર સારું હતું, પણ મારે ડંકી જોવું છે. અને પાછળ સ્વામિનારાયણ ગુરુકુળ છે કે હાલ આપણે એમાં રૂમ બૂમ ભાડે હોય ને રૂમ બૂમ દેતા તેમાં જઈએ. આ એની ખેલ મગજને હું કહ્યું લઈએ. એટલે ગુરુકુળ છે હાલ. મારા ચાર્જિંગ નથી તો એને હાલ 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 તું. હું તો રૂમે આવી ગયો છું, કેમ કે મારા ફોનનો 5% બેટરી છે. મારે પાવર બેન્ક લેવો પડે એમ જ છે. તો અત્યારે પાવર બેન્ક લઈ લો ભેગો ને પછી બહાર ક્યાંય ખાવા બાવા જઈ ને જે મારા ફ્રેન્ડ જઈ અને બોલાવો બીજાને. મોટું મોટું ફ્રેશ થવું એની મને થાકી ગયો. અને આ વ્લોગ સોરી આ વ્લોગ થોડોક લેટ અપલોડ થાય, કેમ કે નેટ જરાય નથી પકડાતું. અને હું એડિટ કરીને રાખી દઉં તો કે મતલબ નથી, અપલોડ તો થવાનો જ નથી બરાબર. તો આ વ્લોગ શાયદ મોડા જ આવશે. આ બે વ્લોગ આ વ્લોગ હું આજે જે થાય બહારે જઈને જે થાય નાખી દઈશ. અને પછી કાલથી કાલનો નવો વ્લોગ જ ડાયરેક્ટ બનાવીશ બીજા દિવસનો. તો મળી હાલો. લાઈટ તો કર. એટલે તમારે હાજર છે અમારે તૂટેલ તો સારો છે આપણા ઘરે. તો એ ચાપ બધી ચાલુ કરી દે. અરે આ નથી, ટીવી તો છે, આ સોફા વોફા આવું નથી. પછી શું કેવાય આ એસી બંધ થશે નઈ. ના નહી તો કઈ બધું રહેશે. રૂમ સારો છે.